કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે છે પવિત્ર પાવન પુરુષોત્તમ માસ ના કૃષ્ણ પક્ષની પાંચમ તો માણીએ પુરુષોત્તમ અધ્યાય અને વાર્તા તો ચાલો ભગવાન પુરુષોત્તમ શરૂ કરીએ વીસમો અધ્યાય જેનું નામ છે પુરુષોત્તમ માસ ના વિધિ વિધાન તો બોલો ભગવાન પુરુષોત્તમ રાય ની જય રાજા દ્રઢ પૂછ્યું હે મુનિ આપના કહેવા મુજબ મેં પૂર્વ જન્મમાં વ્રત કર્યું હતું પણ એ બધું આ જન્મમાં હું ભૂલી ગયો છું માટે હે તપોધન તમે મને એનું પૂજન વિધાન વિસ્તારથી જણાવો વાલ્મીકી બોલ્યા હે રાજા પુરુષોત્તમ માસની ઉત્તમ વિધિ હું તને વિસ્તારથી સમજાવું છું સવારમાં ઊઠીને સ્નાનાલીથી પરવારી ભગવાન પુરુષોત્તમનો ધ્યાન ધરવું રવિવારે દાતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી બાર કોગળા કરવા જો સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો વધારે સારું છે પણ તેવું પવિત્ર સ્થાન નજીકમાં ન હોય તો નજીકની નદી કુઓ કે તળાવમાં સ્નાન કરવું એ મધ્યમ છે અને ઘેર સ્નાન કરવું એ સામાન્ય છે વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવું ને ઓઢવું શિખા કરી દર્ભ પવિત્રી પહેરીને ને આચમન કરવું કપાળમાં ગોપી ચંદન કે ચરણામૃતનું ચંદન ઉર્ધ્વ પુન્ડ્રમાં કરવું અને તેની વચ્ચે ટપકુ કરવું કારણ કે ઉર્ધ્વ પુન્ડ્રમાં લક્ષ્મી સહિત ભગવાન અને ત્રિપુંડમાં પાર્વતી સહિત શંકર નિવાસ કરે છે તે પછી ભગવાનના ચારે આયુધો શંખ ચક્ર ગદા અને પદ્મ આદિ ચિહ્નો ધારણ કરવા આથી સર્વ પાપો નષ્ટ થાય છે ત્યાર પછી પ્રાણાયામ કરીને સંધ્યા વંદન અને જપ કરવો સૂર્યના દર્શન કરીને ગાયત્રી પાઠ કરવો આ બધી વિધિ દિવસના પહેલા ભાગની છે તે પછી ભગવાન પુરુષોત્તમની પૂજાનો આરંભ કરવો બેસવાની જગ્યાએ છાણથી લીપીને ચતુષ્કોણ મંડળ બનાવવું તેના ઉપર ચોખાનું અષ્ટદલ બનાવવું તેના ઉપર સોનાનો રૂપાનો ત્રાંબાનો કે માટીનો છિદ્ર વિનાનો કળશ લઈને સ્થાપિત કરવો એ કળશમાં ગંગા યમુના ગોદાવરી સરસ્વતી કાવેરી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરીને તીર્થોનું આહવાન કરવું અને કળશ પર ચંદન અક્ષત પુષ્પ વગેરેથી અર્ધ્ય ધૂપ દીપ નૈવેદ આદિથી પૂજા કરીને તેના પર ત્રાંબાનું તરભાણું ઢાંકીને તેના પર પિતાંબરધારી પુરુષોત્તમ ભગવાનની સોનાની મૂર્તિની સ્થાપના કરવી અને તેની ભક્તિભાવથી પૂજા કરવી હે શ્રેષ્ઠ રાજા ફૂટેલા ઘડામાંથી નીકળતા પાણીની જેમ મનુષ્યનું આયુષ્ય ઓછું થતું જાય છે લક્ષ્મી પણ સમુદ્રના મોજાની માફક આવે છે ને ચાલી જાય છે યુવાનીના ફૂલને પણ કરમાતા નથી લાગતી માયાના મોહક પદાર્થો પણ પાણીના પરપોટા જેવા મિથ્યા છે માટે ધન યૌવન અને જીવન બધાને નાશવંત સમજીને ધર્મ પાલન કરવામાં મનુષ્યએ ઉદાર બનવું પોતાના આત્માનો ઉદ્ધાર પોતે જ કરવો જેમ સાપના મોમાં અડધો ગળાયેલો દેડકો પાસે ઉડતા મચ્છરને મારવાની ઈચ્છા કરે છે તેમ કાળના મોમાં ફસાયેલા જીવ માયાના પદાર્થો મેળવવાની આશા કરે છે પોતાના તુચ્છ સુખ માટે બીજા જીવોને બહુ દુઃખ આપે છે ધન ધર્મને બહુ મેળ નથી જ્યારે ધન હોય ત્યારે ધર્મમાં બહુ ચિત્ત જોડાતું નથી ને ધર્મમાં ચિત્ત હોય ત્યારે ધન તુચ્છ લાગે છે ધન અને ધર્મ બંને મળે ત્યારે સુપાત્ર મળતો નથી આ ત્રણેયના સુયોગમાં જે મનુષ્યનો લાભ લે છે તે મહાન ભાગ્યશાળી છે આ પુરુષોત્તમ માસમાં થોડા ધનથી મહાન ધર્મનું પાલન થઈ શકે છે માટે સ્નાન દાન જપ અને પૂજન કરી પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવી હે રાજા જેમ નદીઓમાં ગંગા ઉત્તમ છે તેમ બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ છે જેમ હાથીના પગલામાં બધા જીવોના પગલાઓનો સમાવેશ થઈ જાય છે તેમ પુરુષોત્તમ માસના વ્રતમાં બધા વ્રતોનું પુણ્ય સમાયેલું છે જેમ બધી નદીઓ ગંગા જેવી નથી બધા વૃક્ષો કલ્પવૃક્ષ જેવા નથી બધા રત્નો જેમ ચિંતામણી જેવા નથી જેમ બધી ગાયો કામ ધીનુ જેવી નથી બધા રાજાઓ સમાન નથી બધા શાસ્ત્રો વેદ જેવા નથી તેવી રીતે બધા વ્રતો કે પુણ્ય પુરુષોત્તમ માં સમાન ફળવાળા નથી તેથી આ મહિનામાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ ભગવાનની પૂજા વ્રત કરવા અને પવિત્ર કથા સાંભળવી શ્રી રુમ્મના પુરાણના પુરુષોત્તમ મહાત્મનો પુરુષોત્તમ માસના વિધિવિધાન નામનો વીસમો અધ્યાય સંપૂર્ણ હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ જેનું નામ છે દોકડાની વાર્તા એક નાના ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહે ગણેશ ધર્મેષ્ઠ અને વ્રત તપ કરનાર સંતાનમાં એક દીકરો એનું નામ બટુક દીકરો આખો દિવસ ગામમાં લોટ માંગે જે મળે એમાં દીકરો સંતોષથી ખાય એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો બ્રાહ્મણીએ વ્રત આદર્યું એની ઈચ્છા તો એવી હતી કે દીકરો પણ વ્રત કરે પણ બટૂકનું મન તો ભીક્ષામાં જ ચોંટ્યું હતું તેથી એ હા ના કરતો છેલ્લા પાંચ દિવસ રહ્યા ત્યારે બ્રાહ્મણીએ પરાણે સંકલ્પ કરાવ્યો માનું મન રાખવા બટુકે વ્રત લીધું સવારે મોડું ન થાય એટલા માટે પરોડીએ નાવા ઉપડી જતો ડૂબકી ખાઈને ભીના લોગડે જ ઘેર આવતો પહેલા દિવસે બટુકે નાહીને ઘરે આવતો હતો રસ્તામાં જીર્ણ શીર્ણ શિવાલય આવ્યું

અને ભસ્મધારી પિતાજી પાસે આપવા જેવું કઈ છે જ નહીં બટુક તો બોલ્યો કે માતાજી જીત્યા પાર્વતીજી એ ખુશ થઈને બે રત્ન આપ્યા મહામુલા રત્નો જોઈને બટુક તો રાજી રાજી થઈ ગયો આખી જિંદગી ખાય તોય ન ખૂટે એવા રત્નોની કિંમત હતી બટુક તો હરખા તો હરખા તો ઘેર જવા નીકળ્યો રસ્તામાં નદી આવી બટુક લોટો ભરવા વાંકો વળ્યો રત્ન પડી ગયા પાણીમાં ખૂબ ગોત્યા પણ ન મળ્યા

ત્યાં જ પડોસણ સમુડી દેવતા લેવા આવી જાલ જોઈને એના મોમાં પાણી આવી ગયું એ તો જાલ લઈને ચાલી ગઈ બ્રાહ્મણી આવીને જોયું તો જાલ ન મળે બિચારી બ્રાહ્મણી તો લમણે હાથ દઈને રડવા લાગી ત્રીજા દિવસે ખુશ થઈને પાર્વતીજીએ બટુકને લાલ માણેકની માળા આપી બટુકે ઘરે લઈ ગયો બ્રાહ્મણી તો માળા લઈને તાત્કાલિક બજારમાં જઈને વેચવાનું નક્કી કરવા લાગી હજુ માળા જોતી જ હતી ત્યાં સમડીએ તરાપ મારી સમડીને એમ કે ખાવાનું હશે એ તો માળા ચાંચમાં લઈ ઉડી ગઈ માં દીકરો એ જાય એ જાય કરતા રહી ગયા ચોથા દિવસે બટુકે નક્કી કર્યું કે આજે જે થવું હોય એ થાય ભલે કઈ ન મળે પણ સાચું જ બોલવું બટુકે કહી દીધું કે પિતાજી જીત્યા ત્યારે શિવજીએ જટા ખંખેરી જટામાંથી એક દોકડો પડ્યો એ દોકડો બટુકને આપતા શિવજી બોલ્યા કે આ દોકડાથી તારા ભાગ્ય આડેથી પાંદડું ખસી જશે તારું દારિદ્ર દૂર થશે નગરમાં પગ હતું છતાં એ તો પગ મુકતા જ માછીમાર મળ્યો શિવજીએ કહેલું કે પહેલા સામે જે મળે તે ખરીદી લેજે પણ માછલી ખરીદી શું કરવી પણ આ તો શિવજીની આજ્ઞા હતી એટલે બટુકે કચવાતા મને માછલી ખરીદી અને દોકડો દઈ દીધો આજે બટુક કંઈક નવું કમાઈ લાવશે તેવું વિચારી તેની માં તેની વાટ જોઈ રહી હતી ત્યાં તો બટુક તો માછલી લઈને ઘરે આવ્યો માને મરેલી માછલી આપી બ્રાહ્મણીના ઘરમાં માછલી જોઈ માં તો ક્રોધી ભરાઈ કે માછલીનો ઘા કરી દીધો અને બટુકને ધમકાવીને નાહવા બેસાડ્યો નહાઈને બટુક વસ્ત્ર બદલતો હતો ત્યાં જ એક સમડી ઉડતી ઉડતી આવી એની ચાચમાં લાલ માણેકની માળા હતી માછલી પર નજર પડતા સમડી નીચે ઉતરી માળા જોતા જ બ્રાહ્મણીએ બૂમ પાડી જાલ સમડી જાલ બ્રાહ્મણીની બૂમ પડોશણ સમુડીએ સાંભળતા જ એને ધ્રાસકો પડ્યો એને લાગ્યું કે પોતાની ચોરી પકડાઈ ગઈ છે નક્કી હવે ફજે તો થશે એ તો તરત પટારામાંથી જાળ કાઢીને બ્રાહ્મણીના આંગણામાં ફેંકી ગઈ એ વખતે માં દીકરો સમડી પાછળ દોડતા દોડતા ટેકરે પહોંચતા સમડીએ માળા ફેંકી દીધી અને ચાંચ મારતા જ બે રત્નો માછલીમાંથી નીકળી પડ્યા બનેલું એવું કે પાર્વતીએ બટુકને જે બે રત્નો આપેલા એ પાણીમાં પડતા જ આ માછલી ગળી ગયેલી પુરુષોત્તમ પ્રભુની આવી અકળ જોઈને માં દીકરાની આંખમાં હર્ષાશ્રુ વહેવા લાગ્યા હરકથી ગેલા ગેલા થતા ઘરમાં આવ્યા આંગણામાં ઝાલ મળી પૂર્ણ શ્રદ્ધાથી પજ્યા પુરુષોત્તમ ભગવાન કૃપા થકી એમની મળ્યા હાર રત્નો ઝાલ માળા મળી રત્નો મળ્યા ને ઝાલ પણ પાછી મળી આ બધી પુરુષોત્તમ પ્રભુની કૃપા હતી મા દીકરાએ આનંદથી વ્રતનું ઉજવણું કર્યું પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા ફળ્યા એવા શ્રદ્ધાથી તમારું રથ કરનાર સૌને ફળજો બોલો ભગવાન પુરુષોત્તમ રાય ની જય મિત્રો કાલે ફરી મળીશું એક નવા અધ્યાય અને નવી મહાત્મ કથા સાથે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો